वाकडी शिरे पागडी राती हेला मोटकलो मुछो वाकडी शिरे पागडी राती अरे बोल बोल तो तोड़ी तोड़ी छेल छपी लो गुजराती उछेल छपी लो गुजराती उछेल छपी लो गुजराती नमस्कार दर्शक मित्रों, गुणवंता गुजराती श्रृंखला में आज आप एवी हस्ती साथ मड़ी रहा छे के जेने एक सफल राजकारणी एक सफल सत्ताधीश और एक अधिकारी तरीके पण एना शुरुआत तबक्का में लोकोए जोया छे मान्या छे जेमनी शक्तिओ माटे कोई शंका नथी कोई संदेह नथी गुजरातनी जनता ने गुजरातनी जनताए एटलू सन्मान आप्युं छे मान आप्युं छे एवी व्यक्ति जयनारायण भाई व्यास आज अपनी साथ उपस्थित है। जयनारायण भाई गौरवंता गुजराती में आपनु स्वागत है। थैंक यू। जयनारायण भाई व्यास एटले त्रण वक्त कैबिनेट नो दरजो भोगवी चुकेला एक सफल एक मिनिस्टर तरीके आपणे जाणीए छीए। एमनी क्षमता प्रमाणे कदाच क्यांक एमने एमने एमनी शक्तिओनो उपयोग आपणे करवो जोईए एटलो नथी थयो एवुं लागे वसवसो, पण जे पण कर्युं छे एमने पूरा खंतथी कर्युं छे दिलथी कर्युं छे। આવા જયનારાયણ ભાઈ વ્યાસ એ ગુજરાતનું ગૌરવ કહી શકાય, ગુજરાત જેના માટે ગર્વ લઈ શકે, જેને નેશનલ લેવલ ઉપર ઘણી બધી હસ્તીઓ જેમની સાથે વિચાર વિમર્શ કરવા માટે સતત ઝંખતી હોય છે, એવા જયનારાયણ ભાઈ વ્યાસને આપણે ગૌરવંતા ગુજરાતી તરીકે કેટલીક એવી અછૂત વાતો જે અપ્રગટ વાતો જે બહુ ઓછા લોકો જાણે છે એવી વાતો આપણે એમને પ્રકાશમાં લાવવા પ્રયાસ કરીશું। જયનારાયણ ભાઈ છેલ્લા કેટલાક વર્ષોથી કેટલાક समय थी अपनी दीकरीना सूचना सलाह मुजब आप अपनु वजन शारीरिक वजन घटाड़वा माटे सतत प्रयत्नशील छो। सफलता मले छे नथी मळती अलग वस्तु छे, क्यारेक घटे छे क्यारेक अटघटतु अटकी जाय छे क्यारेक पाछु वधी पण जाय छे, पण आ वजन घट ने वर्धनी वच्चे तमने ए दिवसो याद आवे छे त्यारे वजन તમારે વધારવાની જરૂર હતી, આજે ઘટાડવાની કોશિશ કરો છો। એક સમય એવો હતો કે વજન વધારવા છતાં પ્રયત્ન કરવા છતાં પણ વજન વધે એવો ખોરાક ખાવા છતાં પણ વધતું નહોતું, અને એ વાત જિંદગીમાં તમારા માટે ટર્નિંગ પોઈન્ટ બની, એમ કહી શકાય કે જિંદગીમાં વસવસો માટેનું એક કારણ બની ગઈ એક 1.5 કિલો વજન। સાચી વાત છે, પણ એ પહેલા એક સ્પષ્ટતા કરી લઉં કે આ વજન વધઘટ નથી થતું, 98 કિલો હતું આજે 83 કિલો છે, એટલે 15 કિલો વજન ઘટ્યું છે ને 83 થી ઉપર વધે તો મારે મારી દીકરીને જવાબ આપવો પડે છે, એટલે એ વધતું નથી અને હજુ 80 સુધી લઈ જવાનું છે, જતું રહેશે એકાદ વર્ષ। આ સ્પષ્ટતા મને છે કે દીકરી ના બધાને આખા જે જોતા હોય તે બધાને આ એ વાત સાચી કહી તમે, 1.5 કિલો જો મારું વજન વધારે હોત તો બાકીની બધી જ રીતે હું મિલિટરી એન્જિનિયરિંગ સર્વિસીસમાં જવા માટે ક્વોલિફાઈડ હતો, સક્ષમ હતો। કેમ મિલિટરી એન્જિનિયરિંગમાં જવાની ઈચ્છા? બીજો કોઈ મને મને મારો શોખનો વિષય છે, હું મારા મારી કરવાળો માણસ, મને આ બધું સરળતાવાળી વાત ગમતી નથી પહેલી વાત। બીજું પહેલામાં તમને ખબર હોય તમારો દુશ્મન કોણ છે, કોને ગોળી મારવાની છે અથવા કોણ તમને ગોળી મારશે, અમારા જેવા માણસને અહીં તો ખબર જ નથી પડતી આ દુનિયામાં કોણ ગોળી મારે કોણ મિત્ર કોણ દુશ્મન ખબર નથી પડતી। એટલે માત્ર રાજકારણમાં જ એવું છે કે આમ આદમી આમ સામાન્ય જિંદગીમાં પણ સિવિલ સમાજ વ્યવસ્થા એના જે છલબલ છે એમાં આવું ચાલ્યા કરતો છે, પહેલામાં કમસે કમ તમને ખબર છે કે દુશ્મન કઈ બાજુ છે ક્યાંથી ગોળી આવવાની। એક સામાન્ય પરિસ્થિતિમાંથી સામાન્ય પરિવારમાંથી અચાનક ભણવા માટે વધુ ભણવા માટે આપ વડોદરા ગયા, એમએસ યુનિવર્સિટીમાં આપણે દાખલો લીધો, તમે પ્લેટફોર્મ ક્યાંક ચૂકો છો ક્યાંક ટ્રેન ચૂકો છો, પકડ્યું છે કઈક ટ્રેન અને કઈક ટ્રેન પકડાઈ જાય છે, શોખ તમને આર્ટ્સનો અને ક્યાંક તમે વિજ્ઞાન શાખામાં જતા રહ્યા, આ જોગાનો જોગ હતો સંજોગ હતો કે પછી કિસ્મતી કરામ હતો? અજ્ઞાનનો યોગ હતો, કારણ કે એ વખતે એવું એટલી જ સમજ હતી કે માર્ક વધારે આવે એટલે વિજ્ઞાનમાં જવાય, અને વિજ્ઞાનમાં જવું ને એન્જિનિયરિંગમાં જવું એ બહુ ગૌરવવતી વાત ગણાતી હતી, એટલે એમાં જતા રહ્યા। આપણે કોઈ પસંદગી કરવાની તક ત્યાં કોઈ એ બહુ આપી નહોતી અને સમજ પણ નહોતી, આઈ મસ્ટ ફ્રેન્કલી એડમિટ કે સમજ પણ નહોતી। જો આજની તારીખમાં મને કોઈ ફરી ભણવા જવાનું કહે તો હું ચોક્કસ આર્ટ્સમાં જાઉં। જેનાં ભાઈ સારું જ્ઞાન મેળવવું હોય કે પ્રભાવી વ્યક્તિત્વ કરવું હોય કે તમારે સારી બધા પુસ્તકો વિદેશના વાંચવા હોય તો અંગ્રેજી ઉપરનું તમારું પ્રભુત્વ હોય તો તમે થઈ શકો, તો તમે સફળ થઈ શકો, આવી એક
કલ્પિત વાત લોકોના મનમાં છે. તમે તો એક સામાન્ય ગુજરાતી શાળામાં ભણેલા વિદ્યાર્થી હતા અને એકદમ તમે અંગ્રેજી ભણતા વિદ્યાર્થીઓ, અંગ્રેજી ફટાફટ બોલનારા વિષય સાથે ભણતા, આવા લોકો વચ્ચે તમે ક્યાંક તમે લઘુતા ગ્રંથિ મહેસૂસ ન કરી? ને લઘુતા ગ્રંથિ તો નથી મહેસૂસ કરી, કારણ કે ગ્રંથિ મહેસૂસ કરવા જેટલી પણ આવડત નહોતી. સાવ ગામડાની નિશાળમાંથી ભણી અને રામપુરકા લક્ષ્મણ હતા પૂરેપૂરા, પછી હાઈસ્કૂલમાં ભણે ત્યારે ગુજરાતી માધ્યમ. વડોદરા હું જ્યારે ગયો ત્યારે એ વખતે તો વડોદરામાં ઓલ ઇન્ડિયા બેઝિસ પર અને સિનિયર કેમ્બ્રિજના બેઝિસ પર એડમિશન થતું હતું, એટલે સાચા અર્થમાં કોસ્મોપોલિટન યુનિવર્સિટી હતી. દાણી ફૂટ અંગ્રેજી બોલતા છોકરા ને પ્રોફેસર ત્યારે. આ ભ્રમ તો એવો હતો કે તમારું અંગ્રેજી બીજા વિદ્યાર્થીઓ કરતા સારું છે. હા, પણ બાકીની વસ્તુઓમાં શું, મને બ્રિલ ક્રીમ ખવાય કે માથામાં નખાય ખબર નહોતી, શેમ્પુ એ તેલ છે કે માથામાં માથું ધોવાનું સાબુ છે ખબર નહોતી, લેંઘા ઉપર બૂટ ના પહેરાય તે ખબર નહોતી, મોરપીચ રંગનું શર્ટ પહેરીને કોલેજમાં નહીં જવાય તે ખબર નહોતી. એ ઘણું બધું મારી પાસે આખો ખજાનો હતો, હું જઈને લઈ ગયો. ત્યાં જઈને જોયું તો લાગ્યું કે આ તો આપણે પહેલા દિવસે પેલા 4.5 રૂપિયાના બાટાના બૂટ પહેરીને લેંઘા ઉપર તૈયાર થાય. મારા પાર્ટનર કે ક્યાં જાય મેં કોલેજ, કે આ જોડા શૂઝ અને લેંઘા ઉપર કેમ પહેર્યા છે, એટલે પેન્ટ પહેરી લે, આનાથી સારું લાગતો પેન્ટ પહેરી લીધું. આપણે નહોતી આવડત, નહોતી એક્સપોઝર, નહોતું, હકીકત છે. એમાં એમાં શું કરવા લાગો, ત્યાં ગ્રંથિ લાગે, આપણે જેવા હતા એવા હતા. એમાં માથા કૂટતા કૂટતા તમે પદ્મકાંત ભાઈ એક નાની વાત કહું કે પહેલા ટેસ્ટમાં હું એ 3 વિષયમાં મારા 0 માર્ક હતા અને એક હું એ મગજમાં આવાથી કે આપણે બહુ હોશિયાર છે અને હાઈએસ્ટ માર્ક 3 હતા 50માંથી પહેલા ટેસ્ટમાં. આપણી એમ તમે તેંડુલકર રમવા જાય ને પહેલા બોલે દાંડી ઉડી જાય, પણ ચાલી ગયું હોળી, જૈન વ્યાસ નભી ગયા, ચાલી ગયું. બ્રેડ સાચવી રખાય, બટર નહીં એ ગરમીમાં ઓગળી જાય, એ પણ અનુભવ આપણે થયો હતો. આપણે ખરેખર એમ થયું કે ખરેખર હું દેશી જ છું સાવ. હકીકત છે, હું ઘરે જતી વખતે પોલસન એ વખતે હતું તો પોલસનનું પેકેટ મેં બેગમાં મૂક્યું હતું બ્રેડની સાથે સાચવી, કે આ હું બ્રેડ બટર ખવડાવીશ મારા મા બાપને, તો ઘરે પહોંચે તો ઓગળી ગયું હતું, તો ઓગળી ગયું હતું. નહોતી ખબર કે આ બટર ના રખાય આ રીતે. ચેરી બ્લોઝમ બુટ પોલિશ કહેવાય કે ફૂલનું નામ છે એ ખબર નહોતું મને, એટલે નહોતું ખબર. પણ જનાનભાઈ એમ કહી શકાય, જુવાન લોહી હતું, એક ઉત્સાહ હતો, એક ઈચ્છા શક્તિ હતી. માતા પિતાએ જે મને ખર્ચ કરીને મોકલ્યો છે તો મારે કંઈક કરી બતાવું છે, અને ત્યાં આ ગલી કૂંચીમાં તમે અટવાઈ ગયા અને એક દેશના ખૂણે ખૂણેથી અને ક્યાંક વિદેશથી પણ NRI કેટલાક વિદ્યાર્થીઓ આવ્યા હતા. 50% છોકરાઓની હતી આખી એક, અને એ લોકો પાસે પૈસાની કમી નહોતી. જયનારાયણભાઈની સ્થિતિ તો વધારે વસમી થઈતી હશે કે મનમાં મનમાં તમારે બધી મોજ માની લેવાની, બાકી જતું કરવાનું. નહીં એવું નહીં, એટલે પૈસાની લોકો, મારા દાખલા તરીકે મારા ખાસ મિત્ર પ્રભાત કોઠારી, કોઠારી ઓઇલ પ્રોડક્ટ્સ ઇથોપિયાથી આવતો તે વખતે, તો મારો આખા વર્ષનો ખર્ચો હતો એટલો તો એને પોકેટ એક્સપેન્સ મહિનાનો હતો. હવે ક્યાં આપણે પછી વળીએ, કઈ જગ્યા થોડી ઘણી ગેપ હોય તો કંઈક પહોંચી વળાય, આ તો આવડી મોટી ગેપ હતી, ક્યાં પહોંચી વળાય, કઈ નહીં. એનાથી આપણને શું ફરક પડે છે, આપણે રંગ બેરંગી વાતાવરણ એ વખતે સખી વૃંદ રાખવાનો એક જમાનો પણ હતો. MS યુનિવર્સિટી એકાદ સખી નહીં, એકાદ સખી નહીં, સખી વૃંદ. આપણે ઓવરસીઝ અને પૈસા પાત્ર કુટુંબ, બાકી સામાન્ય કુટુંબના છોકરા એ અનફેરમાં મોજ મસ્તી કરવી, તો એ બધા એ દિવસો આજે યાદ કરો છો ત્યારે ક્યારેક હસવું પણ આવતું હશે આપણે જિંદગીના એ દિવસોમાં. મજા આવે છે જી, આપણે એને ફરી જીવીએ. તે એ ફનફેરની જિંદગી, એ કમ સપ્ટેમ્બરની ધૂન વાગતી હોય, હાઉસ ઓફ બામ્બુના સુરો રેલાતા હોય, શુગર શુગર હની હની ગાયન વાગતું હોય, એ એક જિંદગી હતી. અને એ જિંદગીમાં 6 મહિના પછી આપણે બિલકુલ સેટ થઈ ગયા તેમ, પછી કોદાડો ક્યારે કોઈ એવું લાગ્યું નથી કે આપણે બહારના છીએ. એ ફેલ થયા, એક પ્રોફેસર દવે સાહેબ કરીને કેમેસ્ટ્રીના મારા પ્રોફેસરે બોલાવ્યો, મેં પૂછ્યું શું થયું, મેં કહ્યું સાહેબ 0 માર્ક આવે છે, તો કે શું કરે બાપા, રિટાયર થઈ ગયા રેલવેમાં હતા. મેં કહ્યું ભીખ માગવાની છે, મેં કહ્યું સાહેબ લાગે છે એવું જ. સારું, એમાંથી ઓળખાણ નીકળી, એમના ભાઈ મારા ફાધર સાથે નોકરી કરતા હતા. મને કહે કાલથી ફિઝિક્સ કે કેમેસ્ટ્રી હું શીખવાડીશ મારે ત્યાં આવવા માટે,
અને ગણિત તું કોકની સાથે નક્કી કર, મનમાં હિસાબ માંડ્યો કે 6 મહિનાના 2000 રૂપિયા થાય ટ્યુશન ફી, એટલે ગભરાતા ગભરાતા કહ્યું સાહેબ મારું આખું બજેટ 600 રૂપિયા છે, 2000 રૂપિયા નથી મારી પાસે 6 મહિને ખર્ચવાના ટ્યુશન, કે તારી પાસે પૈસા માંગ્યા કોઈ? એ શિક્ષકો પણ હતા એ વખતે, સ્કોલરશીપ ના સહારે ભણતા જયનારાયણભાઈ વ્યાસ એ વખતે ચાલુ 4 કલાક 4.5 કલાક ક્યાં ક્યાંય પણ જવું હોય તો બસ પકડવાના બસના પણ પૈસા ન હોય ચાલી નાખવું, એક શોખ પણ હતો, એક કુદરતને માનવાનો પણ એક એક સમય એક ઈચ્છા શક્તિ હતી, પણ પહેલી સાયકલ ક્યારે એને કેવી રીતે ખરીદી? પહેલી સાયકલ હું પહેલા વર્ષમાં એન્જિનિયરિંગના આવ્યા ખરીદી, કારણ કે મારી હોસ્ટેલ અને એન્જિનિયરિંગ કોલેજ ફેકલ્ટી ઓફ ટેકનોલોજી વચ્ચેનું અંતર લગભગ 6 કિલોમીટર. કેવી રીતે ખરીદી, કેવો ઉત્સાહ હતો એ વખતે પહેલું પેન્ડલ મારવાનો? ઇટ વોઝ અ થ્રિલ, નો ડાઉટ અબાઉટ ઇટ. હું સાયકલ શીખ્યો વડોદરામાં, ત્યાં હું સાયકલ આવડતી નહોતી મને, સાયકલ શીખ્યો હું પ્રેપરેટરી સાયન્સમાં વડોદરામાં હતો ત્યારે, પણ સાયકલ ખરીદી મેં પહેલી એન્જિનિયરિંગ કોલેજમાં હું જ્યાં ભણ્યો ત્યારે. સામાન્ય રીતે જુઓલોજી, બોટની, ફિઝિક્સ, મેથેમેટિક્સ, કેમિસ્ટ્રી આ બધા વિષયો એ કોઈ બીજા ગ્રહના વિષયો હોય એવી સ્થિતિ તમારી હતી, પણ કેમ કે તમારો શોખ હતો સાહિત્યનો, સાહિત્ય પ્રત્યેની રુચિ કેમ હતી તમને અને કેવા પ્રકાર? જો એને કારણ છે, હું એમને સાહિત્યમાં ખેંચાયો નહોતો. મારા બાપા છે ને એ મહાન કલાકાર હતા, મહાન કલાકાર એટલે મારી કેરિયરના પગથિયા ઘડતા તે, એટલે મને પહેલાં એમણે ફાઇનલ પાસ કરાવી, એટલે શું શિક્ષકની નોકરી મળી જાય. મર્યાદિત મધ્યમ વર્ગના કુટુંબના છોકરાઓની કેટલીક મર્યાદા હોય. પછી એ પછી હું હાઈસ્કૂલમાં ગયો એટલે મને કહેવાય હિન્દી ભણવા માંડતો, એટલે હું SSC પાસ થયો પહેલાં હિન્દીમાં ગ્રેજ્યુએટ થયો, મેં વિનિત પાસ કરી, રાષ્ટ્રભાષા રત્ન પાસ કરી, મેં હું SSC પાસ થયો ત્યારે હાઈસ્કૂલમાં મને શિક્ષકની નોકરી મળી ગઈ, જરૂર નહીં પડી, બેંક ઓફ બરોડાની નોકરી મળી હતી મને, પણ થેન્ક્સ ટુ માય પેરેન્ટ્સ, મારા ફાધર કે અમે હજુ 5-10 વર્ષ ખેંચી કાઢીશું તબ ભણવાનું છે આગળ, એટલે આપણે ભણવા ગયા. બાકી આમ આ મારા ફાધરનું પ્લાનિંગ હતું, પહેલાં શિક્ષક, પછી હાઈસ્કૂલમાં શિક્ષક, પછી સામાન્ય કહેવત એવી છે જયનારાયણભાઈ કે દીકરીને ગાય દોરે ત્યાં જાય, પણ જયનારાયણભાઈ MS યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થી તરીકે જિંદગી જીવતા હતા, દેશના ખૂણે ખૂણેથી દીકરીઓ અને દીકરાઓ ભણવા આવતા હતા ત્યારે, એ માહોલ, એ ફણફેરનો માહોલ જો જયનારાયણભાઈ એમને જોઈને ક્યાં કેવું મનમાં ગણગણતા હશે કે દીકરીને ગાય દોરે ત્યાં ન જાય, પણ શું એ તમે એનો એક ઇતિહાસ છે. આ એ આખો જે આપ કહો છો ને એ એક ડિબેટમાંથી ઉત્પન્ન થયેલો આખો ખ્યાલ, દીકરીને ફાવે ત્યાં જાય મારા આગળ, અને હોમ સાયન્સમાં યુનિવર્સિટીનો ડિબેટ હતો, મારા આગળ જે વિદ્યાર્થીની બોલી એને બહુ ધમાકેદાર વાત કરી હતી, લાગ્યું કે આપણને આજે ટ્રોફી કંઈ મળશે નહીં, પછી મારે બોલવાનું હતું, અને એ શરૂઆત મેં કરી, એમણે બહુ જ કરુણ વાતાવરણ ઊભું કર્યું કે દીકરીને ગાય આપણા ત્યાં તો મારે જ્યાં દોરે ત્યાં જાય, દીકરી બિચારી અને બિચારી અહીંયા ફન, આપણે હોમ સાયન્સના બસ સ્ટેન્ડ પર પણ બસ આવે તો છોકરાઓ ધક્કા મારીને ચડી જાય, હવે મારે શરૂઆત તો કરવી છે, દબાઈ જવાથી તો ચાલે નહીં, એટલે એ દરમિયાનમાં મગજમાં ગોઠવી રાખ્યું મેં કહું આ જે કંઈ મારા આગળના વક્તાએ કહ્યું તેની સાથે હું સંમત છું, દીકરીને ગાય દોરે ત્યાં જાય, પણ એ દીકરીને ગાય વડોદરાની હોય તો એ દોરે ત્યાં ન જાય, એમણે વડોદરાની આ બધી જ અહીંયા બેઠી છે દીકરીઓ એ બધાનું અપમાન કર્યું છે, વડોદરાની દીકરીને ગાય કહ્યું બહુ કી હોય કે મન ફાવે ત્યાં જાય, અને માથું મારી માથું મારી નાખાય, અને પદ્મકાંતભાઈ આઈ ગોટ થ્રુ ધ ડિબેટ, આખી આખી ગર્લ્સ કોલેજની છોકરીઓ પણ ખુશ થઈ ગઈ કે આ વાત તો જબરદસ્ત છે. જયનારાયણભાઈ સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિના જીવનમાં ઘડતરમાં એના મા બાપનો તો ફાળો હોય છે, બીજા ઘણા બધા લોકોનો જાણે અજાણે કટકે કટકે સમયાંતરે ફાળો હોય છે, તમારી જિંદગીમાં સૌથી વધુ પ્રભાવ કોનો? મારી માનો કઈ રીતે, એટલે મારી માએ મારા મને મારા દરેક પાસામાં એને રસ લઈને મને ઘડવાનું કામ કર્યું છે, એ બાળક હતો ત્યારથી મળીને હું મોટો થયો ત્યાં સુધી, એને જે લાગે તે સ્પષ્ટ કહે, અને નહીં લાગે યોગ્ય નહીં હોય તો મને ભાઈ આ બરાબર નથી હું કહી દે, તને ભલે લાગતું હોય બરાબર નહીં હોય. એક વખતે હું થોડો મોડા પહોંચ્યો ઘરે તો કહ્યું કે કેમ મોડું થયું, મેં કહું હવે માં મોટા થયા હવે તું ચિંતા શું કરે છે, એક વખતે કંઈ મોબાઈલ તો હતા નહીં,
તેણે મને કહ્યું કે હા બેટા એ વાત બરાબર છે, તમારે બાળકો થશે ને ત્યારે હું ચિંતા શું કરો કે તમને સમજાશે. આજે હું એ સમજી શકું છું કે ચિંતા કેમ કરતી હતી. એટલે એ શી વોઝ ઓલમોસ્ટ ઓમની પ્રેઝન્ટ મારા વ્યક્તિત્વના અણુએ અણુમાં. આજે પણ ભાષા ઉપર, મારી કહેવતો ઉપરનો કાબુ, એ તમે જે જુઓ છો મારી માની દેન છે, ભણીતી ઓછું પણ એનું વાંચન પુષ્કળ. ઓખારણથી માંડીને નળાખ્યાન સુધીનું જાત જાતનું વાંચે, વાર્તાઓ કે કહેવતોનો ભંડાર, અને કોમન સેન્સ અને ખુદદારી. મારી માં એ શી વોઝ ધી બેસ્ટ મેનેજર આઈ હેવ એવર સીન ઇન માય લાઈફ. માનો કયો પ્રસંગ યાદ આવે છે ત્યારે આજે પણ આંખમાં ઇજરડી આવી જાય છે? નહીં તો ઘણા બધા પ્રસંગો છે, પણ માની ખોટ તો તમે સાચી. એક પ્રસંગ જો, એને તમે કદાચ મારી મુખતા ગણશો. 1980 સુધી મેં કોઈ દાડો ડેડ બોડી નહોતો જોયો, સ્મશાનમાં નહોતો ગયો. 1980માં મારી માં ગુજરી ગઈ, ત્યાં પહેલી વાર સ્મશાનમાં ગયો. આઘાત વર્ણવી ન શકાય એટલો હતો, પણ તો એની ચિતા ગોઠવાતી હતી. તમે પેલા જે બધા હતા એ લોકો સાથે, એમને કહ્યું કે લાકડા જોઈએ ને, તમે થોડા વધારે લેજો. એટલે એ પ્રસંગ જિંદગી મારી માને વાંસડો મારીને બાળતા નહીં. જયનારાયણભાઈ, જીવનમાં બીજા પણ ઘણા બધા લોકોનો તમારામાં ઘડતરમાં ફાળો છે. હું જે સમજ્યો છું એ પ્રમાણે કદાચ શિક્ષકોનો ફાળો, માં પછી જો કોઈનો ફાળો હોય તો શિક્ષક પણ એટલો જ અધિકાર મોટો. પ્રોફેસર સુરેશ જોશી જે એક ગાને બે કટકા કરે, એક ગાને બે કટકા, અને જવિતા મેઘાણીની વાત જયારે કરતા હોય તો એ કેમ ગમતા? મારું સદનસીબ એ રહ્યું કે હું ગુજરાતી ભણ્યો, પદ્ય સુરેશ જોશી પાસે ભણ્યો, કવિતા ભણ્યો તો કવિ કુમાર પાસે ભણ્યો, રણજીતરામ પટેલ, ડોક્ટર રણજીતરામ પટેલ અનામી એ અમારા શિક્ષક, અને કિશનસિંહ ચાવડા એ ગુજરાતીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, કુંવર ચંદ્રપ્રકાશસિંહ હિન્દીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, જેની પાસે હું નિરાલાથી માંડીને હરિવંશરાય બચ્ચન ભણ્યો. એટલે ઇટ વોઝ એ ફિસ્ટ ઓફ લિંગ્વિસ્ટિક એન્ડ લિટરરી નોલેજ. અને સુરેશ જોશીને સાંભળવા કે એની ભાષા ઉપરનું પ્રભુત્વ, સ્પષ્ટતા. એક પ્રસંગ મેં વર્ણ્યો છે, બાબર દેવા કરીને એક પાટીદાર યુવાનને ગોળી, ભાઈને એને ગોળી મારી, બે ગોળી મારી નજદીકથી, અને પછી લખે છે મેઘાણી કે છતાં આ કદાવર પાટીદાર નો દેહ ટટ્ટાર ઉભો રહ્યો, એટલે એમ કે બાબર દેવાએ બંદૂકનો કુંદો મારીને એને નીચે પાડી દીધો. ત્યારે સુરેશભાઈ પછી ત્યાં થોભે અને મલકાઈને કહે કે મેઘાણી પાછળ હાથ દઈને ઉભા હતા, આટલા નજદીકથી બે ગોળી મારે અને માણસ ઉભો રહી શકે એ કેવો અતિશયોક્તિની પણ કોઈ હદ હોય. રાજકારણમાં તમારો પ્રવેશ અકસ્માત હતો કે સમજી વિચારીને એ તમારું અંદર તમારું આગમન હતું? અકસ્માત તો નહોતો, પણ ગાંઠપણ હતું, અને ગાંઠપણ ને અકસ્માત. અને બીજ ક્યાંથી વવાયા હતા? એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના ઇલેક્શનથી વવાયા હતા ટુ સમ એક્સટેન્ટ, યસ. પણ કે ચીમનભાઈ પટેલ પણ એમએસ યુનિવર્સિટીના સૌથી પહેલા જીએસ, સૌથી પહેલા જનરલ સેક્રેટરી. અમરસિંહભાઈ મારાથી સિનિયર, અમે બંને જણા અમારી યુનિવર્સિટીના વિદ્યાર્થી યુનિયનના પેટર્ન. એટલે મારી યુનિવર્સિટીએ ઘણા મંત્રીઓ આપ્યા છે. પૈસા તો હતા નહીં, અને પૈસા બેન શું લાગે વળગે, અહીં તો પોપ્યુલારિટી જોઈએ ને. અમે તમને એક નાનો બનાવ, નામ નહીં દઉં, નેતા આજે હયાત નથી, પણ એમની જયારે વડોદરામાં એમનો પડ્યો બોલ જિલ્લા હતો ને આંખ વાગતી હતી, ત્યારે એમણે અભિમાનમાં કહેલું કે આ વિસ્તારમાંથી તમારો કૂતરો પણ ઉભો રહે તો ચૂંટાઈ આવે, અને અમે કૂતરો અને કૂતરાને મત આપજો પણ અમને નહીં આપો. અને એ સાહેબ હારી ગયેલા, જેની વડોદરામાં એક ચક્રી શાસન પ્રવર્તતું હતું એ નેતા એ હારી ગયા હતા. આ જનૂનથી અમે એની સામે. એમએસ યુનિવર્સિટી એ જસવઈ એટીકેટી જેવા લીડર પણ આપ્યા હતા, જાહેર જીવનમાં ન આવ્યા. કારણ શું? કારણ કે જસભાઈ જસભાઈ હતા એટલા માટે. જસભાઈ કોઈ પ્રભાવી નહોતું એમનું,
ના એવું નહીં, જશભાઈની આખો આત્મા જુદો હતો. જશભાઈ વોઝ નોટ એ વેરી ડોમિનેટિંગ કાઇન્ડ ઓફ એ પર્સન, અથવા તો જેને કહેવાય કે એકદમ આવા મોટું કંઈક કોઈ પહેલામાં કૂદી પડે, પણ વિદ્યાર્થી રાજનીતિ પર એની પકડ ગજબ નહીં. રાજકારણમાં પ્રવેશ બાદ જયનારાયણભાઈ એવા કયા ત્રણ કામ કહી શકે કે જેનાથી એમને પોતાને કંઈક આત્મસંતોષ થયો, કે રાજકારણમાં ભલે હું આવ્યો પણ રાજકારણમાં મને આ ત્રણ કામ કરવાનો ખૂબ સંતોષ છે. પહેલું, ફ્લોરાઇડ વિશેની ઉત્તર ગુજરાતમાં જાગૃતિ ઊભી કરવાનું કામ, એ 1985માં મેં જે ઝુંબેશ આદરી હતી એના કારણે થયું ને એના ફલસ્વરૂપ અમદાવાદને ધરોઈના પાણી મળતા તે હું જ્યારે સિંચાઈ મંત્રી હતો ત્યારે કાપીને ઉત્તર ગુજરાતને ફ્લોરાઇડવાળા પાણીમાંથી મુક્તિ અપાવી. આ પહેલું. એટલે જનરલ વોટર મેનેજમેન્ટના નિષ્ણાત કે છે. ના, હજુ બીજું કહું ને તમને. બીજું, આ નર્મદા યોજના જ્યારે બિલકુલ ફસાયેલી પડી હતી સુપ્રીમ કોર્ટમાં અને મેધા પાટકર અને એના પડી હતી, બિલકુલ નહીં તો હલતી જ નહોતી, કોઈની મજાલ નથી. જાપાનમાં મશીનરી ફસાઈને પડી હતી, યુનાઇટેડ તમારે વર્લ્ડ બેંકે મોર્સ કમિશન મોકલીને પેલી જાપાનની લોન માનું છે. સુરેશભાઈ મહેતા ને આપ બંને ગયા હતા? નહીં, સનત મહેતા હું અને અશોક ચાવલા. સનત મહેતા ને હું વિશ્વ બેંક પાસે અને જાપાન ગયેલા. ત્યાર પછી ના સુરેશભાઈ ક્યારે આમાં, સુરેશભાઈ મુખ્યમંત્રી હતા અને ટુ હિઝ ક્રેડિટ સુરેશભાઈએ ખૂબ ફ્રીડમ આપ્યું હતું કામ કરવાનું. એટલે સુરેશભાઈને મુખ્યમંત્રી તરીકે હું એમ ચોક્કસ કહું કે એમનો હંમેશા એક પીઠબળ અને સ્વતંત્રતા. એ નર્મદા યોજનાના ત્રીજો મુદ્દો જે તમને જાણવા ગમશે, એ મેધા પાટકર એવું કહેતી હતી કે નર્મદા યોજનાનું પાણી, નર્મદાનું પાણી ક્યારેય કેનાલોમાં વહેતું નહીં થાય. એ 86 મીટરેથી જેને 4.5 વર્ષ લાગે કરતા એ મારા એન્જિનિયરિંગના જ્ઞાનનો અને બાકીની બધાનો ઉપયોગ કરી અને 2.5 વર્ષમાં ઇરિગેશન બાયપાસ ટનેલ કરીને 86 મીટરથી પાણી કાઢ્યું આપણે. એટલે બંધ ઊંચો ના વધ્યો હોત ને તો એ નર્મદાના પાણી પીવા માટે ને એના માટે તો ગુજરાતને મળતા હોત. 2000માં પાણી વહેતા થાય માટે 2001ના દુકાળમાં સૌરાષ્ટ્રને તકલીફ નહીં પડી. એ આ બીજું કારણ. બીજું અને ત્રીજું, ગુજરાતના 1200 વિદ્યાર્થીઓ ભણવા બહાર જતા હતા, મેડિકલનું નર્સિસના અભ્યાસક્રમમાં બહાર જતા હતા. ગુજરાતમાં મેં 14 નવી મેડિકલ કોલેજો આપી. આજે ગુજરાતમાં 1500 કરતા વધારે નવી મેડિકલની સીટો ઊભી થઈ, પોસ્ટ ગ્રેજ્યુએટ સીટો બમણી થઈ, સુપર સ્પેશિયાલિટીની સીટો 5 ગણી થઈ, નર્સિંગમાં 2000 સીટો એડ થઈ, ફિઝિયોથેરાપીમાં પીજીની સીટનું એજ્યુકેશન શરૂ કર્યું. મેડિકલ એજ્યુકેશનને ટોટલી રિવોલ્યુશનાઇઝ થયું હતું મારા આરોગ્યમંત્રી તરીકેના સમયગાળા દરમિયાન થયો અને મને આનંદ છે. આ 3 મુદ્દા મને ગુજરાતના જાહેર જીવનમાં મારું આવવાનું યથાર્થ હતું તેનો મને હંમેશા આનંદ રહેશે. લંકાની લાડીને ગોગાનો વર ગુજરાતીમાં કહેવત છે, સિદ્ધપુરની લાડીને ચણસમાનો વર, આ બે ક્યારે મેળ પડે નહીં. એમાંય તમે બગાવત કરી, તમારે તમે તમારા પિતાજીએ પણ તમને સપોર્ટ કર્યો, તમને તમારા સામેથી પણ સપોર્ટ, એટલે સીધું સાદું તમને ફાવતું નથી? નહીં, એવું નથી, એવું નથી. તમે સમજો, સિદ્ધપુરમાં એવી એ વખતે એક રૂઢિચુસ્ત માન્યતા હતી કે સિદ્ધપુરની છોકરી સિદ્ધપુર બહાર ના પરણાવાય, તો એના સામે આ લગ્ન એ વખતે એક ટ્રેન્ડ સેટર હતું. અને આજે મને આનંદ છે કે આજે આ માન્યતા જ સંપૂર્ણપણે, પહેલું જ્યારે થયું ત્યારે પથ્થર મારતો હતો જામ, એ જયદાસ શાસ્ત્રીજીને એની ક્રેડિટ જાય. એમના દીકરી અમદાવાદ પણ આવે અને વરઘોડો નીકળતા પથ્થર મારો થયો હતો અને સિદ્ધપુરના અખાય બ્રાહ્મણ સમાજ એનો વિરોધ કર્યો હતો. એટલે મારા માટે હું કહું છું ને, મારો હું ચાણસમાનો છું પણ જન્મીને ઉછરીને મોટો સિદ્ધપુરમાં થયો. જી, મારો પાસપોર્ટ ચાણસમાનો છે, ગ્રીન કાર્ડ સિદ્ધપુરનો છે. છેલ્લો સવાલ સમયની મર્યાદાના કારણે, કે ગુજરાતના એક પણોતા પુત્ર તરીકે ગુજરાતનું ઋણ અદા કરવા માટે હજુ જયનારાયણભાઈના મનમાં કઈ વાત છે? કારણ કે કોઈ પણ સબ્જેક્ટ હોય, આપ એ સબ્જેક્ટના જ નિષ્ણાત છો, શું કરવા માંગો છો કે જેનાથી ગુજરાત પ્રત્યેનું ઋણ અદા કરી શકો? જો હજુ એક વાત મને ખટકે છે, હું જયારે સિંચાઈ મંત્રી હતો અને પછી વચ્ચેથી અધવચ્ચેથી છોડી દેવું પડ્યું, ઇતિહાસ આપ જાણો છો, ત્યારે કડાણા ત્યાંથી કપડવંજ પાસેથી હાઈ લેવલ કેનાલ કાઢી અને નર્મદાના વધારાના પાણી, આજે જેમ સૌરાષ્ટ્રના બંધ ભરવા માટે પ્રધાનમંત્રીશ્રીએ જે પાણી આપ્યા, એ પાણી ઉત્તર ગુજરાતમાં જવાનું હતું. એનું આખું ડિઝાઇન થઈ ગયું હતું એ હાઈ લેવલ કેનાલ થકી ઉત્તર ગુજરાતના બધા જ બંધો ભરીને
ઉત્તર ગુજરાતમાંથી પાણીની અછતને કાયમી ધોરણે દેશવટો આપવાનો એક સ્વપ્ન હતું, હજુ પણ છે. જી, સ્વપ્ન પરિપૂર્ણ થાય એવી અપેક્ષા અને એવી આપણે શુભકામનાઓ સાથે જયનારાયણભાઈ સાથેની આ વાતચીત, જીવનનો એક એવા પાસા કે જેની ચર્ચા જાહેરમાં બહુ નથી થતી, બહુ ઓછા લોકો જેમના વિશે જાણે છે, એમના જીવનમાં એક દુખ્યું કરવાનો પ્રયાસ કરતો. ક્યાંથી એક રામપુર કા લક્ષ્મણ જેવી જિંદગી શરૂ કરનાર એમએસ યુનિવર્સિટીના એક વિદ્યાર્થી તરીકે, અને ક્યાંથી એક સફળ રાજકારણી, એક સફળ સત્તાધીશ, એક સફળ અભ્યાસુ વ્યક્તિ જેમના બજેટના પ્રવચનો સાંભળવા માટે પણ લોકો બેચેન હોય છે, બકુલ દોડકિયા સાહેબ, ડૉક્ટર મુકેશભાઈ પટેલ સાથે, અને એમની આખી પેનલ હોય છે, કોઈ પણ સબ્જેક્ટ હોય તો તેનામાં તરસ પર ધાર્મિક ધર્મ બાબતમાં પણ એટલો જ અભ્યાસ. 40 વર્ષ થયા જી અમારી પેનલ, 40 વર્ષથી બજેટ ઉપર પ્રવચનો આપી રહ્યા. આવી એક બુદ્ધિજીવી વ્યક્તિ જે આપણું ગૌરવ કહેવાય, ગુજરાત એક વારસો કહેવાય, ગુજરાતનું ગૌરવ કહેવાય, એવા ગૌરવવંતા ગુજરાતી જયનારાયણભાઈ વ્યાસ સાથેની આ હતી વાત. ફરી એક નવા એક હસ્તી સાથે અમે આપની સમક્ષ ઉપસ્થિત થઈશું. મિત્રો, રજા આપશો. ગુજરાતી